આજનું વરદાન. સદા પોતાની શ્રેષ્ઠ શાનમાં રહી પરેશાનીઓને ખતમ કરવા વાળા માસ્ટર સર્વશક્તિમાન ભવ. સદા આ વરદાન સ્મૃતિમાં રહે કે અમે પોતાની શ્રેષ્ઠ શાનમાં રહેવા વાળા, બીજાઓની પણ પરેશાનીને ખતમ કરવા વાળા માસ્ટર સર્વશક્તિવાન છીએ. કમજોર નથી, શ્રેષ્ઠ શાનના તખ્તનશીન છીએ. જે અકાળ તખ્તનશીન, બાપના દિલ તખ્તનશીન, શ્રેષ્ઠ શાનમાં રહેવા વાળા છે તે સ્વપ્નમાં પણ ક્યારેય પરેશાન નથી થઈ શકતા. કોઈ કેટલું પણ પરેશાન કરે, પરંતુ પોતાની શ્રેષ્ઠ શાનમાં જ રહે છે. આજે બાબાએ માસ્ટર સર્વશક્તિવાન ભવનું વરદાન આપ્યું છે. બાબાએ આજે ખાસ કીધું છે કે જેને આ વરદાન સદા યાદ રહે છે, સદા સ્મૃતિમાં રહે છે, એ પોતાની શ્રેષ્ઠ શાનમાં રહે છે. અને જે પોતાની શ્રેષ્ઠ શાનમાં રહે છે એ ક્યારેય બીજાઓની પરેશાનીથી પરેશાન ન થતા, પણ બીજાઓની પરેશાનીઓને પણ ખતમ કરવા વાળા હોય છે. પોતે તો પરેશાન નથી થતા, બીજાની પરેશાનીને પણ નષ્ટ કરે છે. બાબા જે કહે છે એને જ કહેવાય છે માસ્ટર સર્વશક્તિવાન. સર્વશક્તિવાન જે છે, સર્વશક્તિવાન જેની સાથે છે એ ક્યારેય પરેશાન ન થઈ શકે. ગમે તેટલું કોઈ પરેશાન કરે, ન બીજાને પરેશાન કરી શકે, તે બીજાની પરેશાનીઓને નષ્ટ કરવા વાળા હોય છે. કારણ કે એ સર્વશક્તિવાન છે, કમજોર નથી, શ્રેષ્ઠ શાનના તખ્તનશીન છે. અને બાબાએ કેટલું સુંદર આપણને વરદાન આપ્યું છે, સર્વશક્તિવાન ભવ. જે અકાળ તખ્તનશીન છે, બાબાના દિલ તખ્તનશીન, એ શ્રેષ્ઠ શાનમાં રહેવા વાળા છે, એ સ્વપ્નમાં પણ પરેશાન ન થઈ શકે. કોઈ ગમે એટલું પરેશાન કરવાની કોશિશ કરે, ગમે એટલા વિઘ્ન નાખે, સમસ્યાઓ પેદા કરે, પરિસ્થિતિઓ પેદા કરે, પણ શ્રેષ્ઠ શાનની સ્મૃતિમાં રહેવા વાળી આત્મા, જે શાન છે મેં માસ્ટર સર્વશક્તિવાન છું, એ શાન એની સ્મૃતિમાં રહેવા વાળા ક્યારેય પરેશાન ન થઈ શકે. તો આજે આપણે ચેક કરીશું કે મને કોઈ ગમે એટલું પરેશાન કરે, હું પરેશાન તો નથી થતી. શું મને એ સ્મૃતિ છે કે હું માસ્ટર સર્વશક્તિવાન છું, મારે બીજાઓની પરેશાનીઓ પણ નષ્ટ કરવાની છે.